स्टूडेंट टू શું કહે છે વિદ્યાર્થી બીજો હેલો ડૉક્ટર માનસુરી સર આઈ એમ કાંતરપ આઈ રીડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ આઈ રીડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ કુડ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ નમસ્તે ડૉક્ટર માનસુરી સર હું કદરૂપ મેં ક્યાંક વાંચેલું ટ્યુન ઓફ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને જ અનુકૂળ કરો તેનો અર્થ સમજાવશો મિસ્ટર ડૉક્ટર મંસૂરી ડિયર યુ સીમ ટુ બી ઇન ધ 10th ઓર 12th ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર ધ પર્ટિક્યુલર ટાસ્ક વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર ધ એક્ઝામિનેશન યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની પ્રિય મિત્રો મને લાગે છે કે તું 10મા અથવા 12મા ધોરણમાં જ છે ટ્યુન અપ એટલે કોઈ ચોક્કસ કાર્ય પરીક્ષા હા ચોક્કસ કાર્ય માટે તમારે મનને શરીરને તૈયાર કરવું પડશે પરીક્ષા માટે ટ્યુનઅપ કરવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે તમારું શરીર અને મન એક વાક્ય બનીને કઈ રીતે કામ કરે છે યુ સીટ Identify your strength and weakness in the first place. પરીક્ષા માટે ચ્યુનઅપ કરવા માટે તમારે જાણવું જરૂરી છે કે તમારું શરીર અને મન એકવાઈ બની કઈ રીતે કામ કરે છે પહેલાં તો તમારે તમારી શક્તિ અને નબળાઈ શોધી કાઢવી જોઈએ આગળ વાંચીએ આપણે ડુ નોટ થિંક મચ અબાઉટ વીકનેસ ઇટ ઇઝ યોર સ્ટ્રેન્જ દેટ વેલ હેલ્પ યુ ટુ કોપ ધ એક્ઝામ એક બે અઠવાડિયા તમારે શરીર અને મન એકલવાયું છે તે રીતે કામ કરે છે પહેલાં તે તમારી શક્તિ અને નબળાઈ સુધી જોઈએ અને એક બે અઠવાડિયા સુધી તમારી જાતનું નિરીક્ષણ કરો યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર ટુ ઓલવેઝ રિમેમ્બર યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ્સ હંમેશા યાદ રાખો કે તમારી શક્તિ જ એ તમારી સંપત્તિ છે તમારી નબળાઈઓ વિશે તમે વિચારો નહીં પરીક્ષાનો સામનો કરવાની શક્તિ જ તમારામાં મદદ કરશે It is your strength that will help you cope the exam.
Secondly, your body and mind tuned up the school timetable before you receive board exam schedule. પરીક્ષાનો સામનો કરો એ તમારી શક્તિ આ તમને મદદ કરશે. બીજું, બોર્ડની પરીક્ષાનું સમયપત્ર તમારે તમને મળે તે પહેલાં તમારું શરીર અને તમારું મન તમારું શરીર અને તમારું મન શાળાના સમયપત્રક સંકલિત થયેલા હોય છે. બોર્ડનું પરીક્ષાનું સમયપત્ર આવતા જ આવતાની સાથે જ તમારી કાર્યશક્તિમાં આધાર એક નવું સમયપત્રક બનાવો. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝ ઓન યોર એનર્જી લેવલ. આઇડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યુઆર એનર્જી લેવલ ઇઝ હાઈ. આગળ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન્સ યોર બોડી એન્ડ માઇન્ડ. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સિંગ ટેકનિક્સ લાઇક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ઓર લાઇટ મેલોડીઝ મ્યુઝિક, ટેકિંગ અ વોક ઓફ અબાઉટ 10 to 15 minutes એટ અ સ્યુટેબલ ટાઈમ, ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. You can even spare some time for taking your friends or parents. બીજું, બોર્ડની પરીક્ષાની સાથે સમયપત્રક સાથે તમારું પહેલાં તમારું શરીર અને મન અને સમયપત્રક સંકલિત કરો. સંકલિત થયેલા હોય છે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક આવતાની સાથે જ તમારી કાર્યશક્તિમાં આધાર એક નવું સમયપત્રક બનાવી લો. તમારી કાર્યશક્તિ સૌથી વધારે હોય તેવું શ્રેષ્ઠ સમય નક્કી કરો. પરીક્ષાના સમયની સાથે તમે મેળવવાનો પ્રયત્ન કરો તમારું શરીર અને મનને ટ્યુનઅપ કરવા માટે આરામ પણ મહત્ત્વનો છે, જેમ કે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, હળવું સમુદ્ર સંગીત સાંભળવું, યોગ્ય સમયે લગભગ 10 to 15 minutes ચાલવું આજે હું અથવા તો એક ગ્રીન ટી પીવી એટલે ચા પીવી વગેરે જેવી કે આરામ કરવા માટે સરળ રીતો અપનાવી શકો. તમારા મિત્રો અથવા તો પાલકો સાથે વાત કરો. મેન્ટેન એ ચીયરફુલ mood and don't work in frenzy wish you are the best. તમારા મિત્રો પાલકો સાથે વાતચીત કરો, થોડો સમય ફાળવી શકો છો. હંમેશા પ્રસન્ન રહો, બે બાકડા થઈને કામ ન કરો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનુસુખે સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? એ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. This tell all, I think it's time to conclude our program. It is impossible to express our gratitude in words. However, I am indeed thankful to all the guests who made it commitment to spare time for their busy schedule. I am sure that not only the students but the parents also gained a lot. How we all remember the tips given the experts and follow them as much as we can. The best wishes to all. મિત્રો, તમને પ્રોગ્રામમાં મજા પડી હશે. આજ જ બધું કહી જાય છે. મને પણ લાગે છે કે આપણા કાર્યક્રમની પૂર્ણ આવતી તરફ સમય આવી ગયો છે.
શબ્દનો આભાર માનવો અશક્ય છે. તેમ છતાં મહેમાનો પોતાનો કિંમતી સમયથી અનુકૂળ સમય ફાળવ્યો તે માટે હું તેમના હૃદયપૂર્વક આભાર માનું છું. મને ખાતરી છે કે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ પાલકો પણ ખૂબ જ ફાયદો થયો છે અને ખૂબ જ ફાયદો થયો છે. મને આશા છે નિષ્ણાતો આપેલા સૂચનો આપેના સૌ યાદ રાખીશું અને શક્ય તેટલા પ્રમાણમાં તેનું આચરણ પણ કરીશું. સૌની શુભેચ્છાઓ.